દર્શક મિત્રો ચેનલ સુરત ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરીશું શાલિની અગ્રવાલ સાથે કે જો હાલમાં જ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તેઓ ટુ થાઉઝન્ડ ફાઇવની બેચના આઈએસ ઓફિસર છે અને એ ઉપરાંત તેઓ ડીડીઓ અને ઘણા શહેરોમાં કલેક્ટર પણ રહી ચૂક્યા છે અને આ પહેલાં તેઓ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સુરતમાં આવ્યા છે અને સુરતમાં કઈ રીતનું તેમની કામગીરી રહેશે કઈ રીતનું વિઝન હશે તે વિશે વાત કરીશું જે સાલિની મેમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલમાં થેન્ક યુ સો મચ સૌથી પહેલો પ્રશ્ન કે તમે સુરતમાં આવ્યા છો એક અઠવાડિયું હજી થયું છે સુરત ઘણું મોટું શહેર છે તો સુરત કેવું લાગ્યું આ એક અઠવાડિયામાં સમગ્ર ભારત દેશમાં અત્યારે સુરત સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે ઓળખવામાં આવી રહ્યું છે અને ભારત દેશમાં જ નહીં વિશ્વની નજર અત્યારે સુરત ઉપર છે અને ઘણા બધા ક્ષેત્રોમાં સુરત દાખલા બેસાડી રહ્યું છે એટલે સુરતનું એક ઇન્ટરનેશનલ અને નેશનલ એક્સપોઝર છે એક બહુ જ જૂની સિટી છે જૂના સમયમાં સુરત પોર્ટ સિટી તરીકે ઓળખાતું હતું બિઝનેસ સિટી તરીકે ઓળખાતું હતું અને ટ્રેડિંગ સિટી તરીકે ઓળખાતું હતું અને સુરતનું જો કલ્ચર છે એ ખૂબ જ વિશ્વવિખ્યાત કલ્ચર છે એટલે એક એવું સર્વસમાવેશક સિટી જોને મિની ભારત તરીકે પણ ઓળખાવવામાં આવે છે એવી સિટીમાં કામ કરવાનું તક મળી છે એટલે ખૂબ સારું એક્સપિરિયન્સ અહીંયા સુરતમાં અત્યાર સુધીના રહ્યું છે એમ મેમ આ પહેલાં તમે બરોડાના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છો સુરતની વાત કરીએ તો તમે જે રીતે કીધું ખૂબ મોટું સિટી છે અહીંયા પરપ્રાંતિયો પણ ખૂબ મોટા પ્રમાણમાં વસેલા છે અને ફાસ્ટે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાંનું એક છે તો કયા વિઝન સાથે તમે આગળ વધશો હવે સુરત અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યું છે જેમ કે સેનિટેશનમાં અત્યારે સ્વચ્છતાના ક્રમાંકમાં બીજા નંબર ઉપર છે એટલે એમને પહેલા નંબર ઉપર પહોંચાડી શકાય એમના માટેનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ખૂબ કટિબદ્ધ રીતે આ દિશામાં કામગીરી કરવામાં આવશે આ સુરતમાં અત્યારે સત્તાઈસ ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ પણ એડ થઈ છે એટલે આ સમગ્ર વિસ્તારોનું પણ સર્વવ્યાપી વિકાસ થાય આ દિશામાં પણ કામ કરવામાં આવશે કોર્પોરેશનના સાથે સુડામાં પણ ઘણું બધું એરિયા સમાવેશ થયું છે એટલે ત્યાં પણ જે પણ સુવિધાઓ બાકી રહી ગઈ છે એ તમામ સુવિધાઓ પણ કામ કરવામાં આવે સાથે સાથ અત્યારે આઇકોનિક પ્રોજેક્ટ્સ સુરતમાં ઘણા બધા ચાલી રહ્યા છે જેવા કે આઉટર રિંગ રોડ છે ડ્રીમ સિટી છે તાપી શુદ્ધિકરણ પ્લાન છે બેરાજનું પ્રોજેક્ટ છે સુરત ડુમ્મસનું જો રોડ છે અને એરિયા છે એમનું ડેવલપમેન્ટનું પ્લાન છે બાયોડાયવર્સિટી પાર્ક છે ગ્રીન એરિયાઝ છે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં છે એમના સિવાય અહીંયા ઘણા બધા પરપ્રાંતિયો લોકો અને ઘણા બધા લોકો રોજગારીની દૃષ્ટિએ પણ આવે છે એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ તમામ પાસાઓને ધ્યાને લઈને અને ટેકનોલોજીને પણ સાથે લઈને જેથી કે સુપરવિઝન અને મોનિટરિંગ અને ફોલોઅપ વ્યવસ્થિત રીતે થઈ શકે એ બધા બાબતોને સાથે લઈને ટ્રાન્સપોર્ટેશન કમ્યુનિકેશન આ તમામ ધ્યાને રાખીને આ તમામ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એમ સુરતમાં ઘણા બધા પ્રોજેક્ટ છે જેમ તમે વાત કરી ડુમસ સી ફેસ પ્રોજેક્ટ છે કે પછી મેટ્રો પ્રોજેક્ટ છે કે પછી તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે તો આમાં તમારી કઈ રીતની કામગીરી હશે અત્યારે આ તમામ પ્રોજેક્ટ્સનું રિવ્યૂ લેવામાં આવ્યું છે સુરતનું જો મેટ્રોનું પ્રોજેક્ટ છે એ ગુજરાતની સૌથી લાંબુ મેટ્રો પ્રોજેક્ટ બનવામાં આવી રહ્યું છે અને અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ઝડપથી મેટ્રો સુરતમાં મળે એમને માટેનું એક ડિટેલ એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે મેટ્રોમાં વિવિધ વિભાગો સંકળાયેલા છે અને વિવિધ વિભાગો સાથે સંકલન કરીને સદર કામગીરી કરવામાં આવી રહી છે એટલે વિવિધ વિભાગોના જે પણ પ્રશ્નો છે એ તાત્કાલિક એમનું નિરાકરણ થાય અને મેટ્રોનું કામ ઝડપથી આગળ વધે એ માટે કામગીરી કરવામાં આવી રહી છે એમના સિવાય પણ જો આઉટર રિંગ રોડ છે એમાં પણ અત્યારે છ પેકેજિસની કામગીરી ઓલરેડી પ્રગતિમાં છે એટલે આ છ પેકેજિસમાં પણ જે જે પેકેજ પૂર્ણું થઈ શકે છે ઝડપથી એમના માટેની ડેડલાઇન્સ બનાવવામાં આવી છે અને બાકીના જો પેકેજીસ છે એ પણ એમને જો સમય મર્યાદા આપવામાં આવેલ છે આ સમયમર્યાદા કરતાં એમનું અગાઉથી કામ પૂરું થઈ જાય આગોથ્રુ એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે બીજા તબક્કાનું જો આઉટર રોડનું કામ છે એમાં પણ આગળ ધપાવવામાં આવી રહ્યું છે અને એમના માટેની પણ જો પ્રોસીઝર્સ છે એ ઝડપથી પૂર્ણ થાય આ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે કમ્યુનિકેશનની દ્રષ્ટિએ મને લાગે છે કનેક્ટિવિટીની દૃષ્ટિએ કે સુરત એ ખૂબ વેલ એસ્ટાબ્લિશ્ડ કનેક્ટિવિટી સમગ્ર ભારત દેશમાં સુરતની થશે બાય એર બાય લેન્ડ અને બાય સી અને આ ત્રણેય દિશામાં સુરત આગળ વધી શકે એમના માટેનું નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે શાલિની મેમ સુરતની વાત કરીએ તો સુરત એ સ્વચ્છતામાં હંમેશા અગ્રસર રહ્યું છે ઘણા બધા સ્વચ્છતાના એવોર્ડ પણ સુરતને મળી ચૂક્યા છે અને આ પહેલાં જે મ્યુનિસિપલ કમિશનર હતા બંછાનીથી પાનિસર તેમણે પણ ખૂબ સરસ કામગીરી નિભાવી છે તમારા સિરે ખૂબ મોટી જવાબદારી છે કે એને સ્વચ્છતામાં અગ્રસર લાવવાનું તો સ્વચ્છતામાં કઈ રીતના પ્રયત્નો આપના તરફથી હશે અત્યારે સુરતમાં સ્વચ્છતાના ક્ષેત્રમાં ખૂબ સારી રીતે કામગીરી થઈ થઈ રહી છે અને સુરત નેશનલ ક્રમમાં રેન્કમાં બીજા ક્રમે સ્થાન ધરાવી રહ્યું છે પણ સુરતમાં અત્યારે જે પણ કામગીરી ફર્સ્ટ આવવા માટેની બાકી છે એ માટેનું એક ડિટેલ્ડ એનાલિસિસ કરવામાં આવી રહ્યા છે કયા કયા ક્ષેત્રમાં ફોકસ કરવાનું થાય છે એમનું પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને પછી આ ક્ષેત્રોમાં આગળ કેવી રીતે કામગીરી હાથ ધરી શકાય એમના માટેનું અત્યારે વિવિધ વિભાગો સાથે મળીને સ્ટેક હોલ્ડર સાથે મળીને કામગીરી અને ચર્ચા કરવામાં આવી રહી છે લીગસી વેસ્ટ હોય કે કરંટ વેસ્ટનું ડિસ્પોઝલ સિસ્ટમ્સ હોય એમને ઓર કેવી રીતે એક્સપેડાઈટ કરીને એફેક્ટિવ રીતે એમનું ડિસ્પોઝલ થઈ શકે અને સાથે સાથે વેસ્ટનું પ્રથકરણ કરીને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં કેવી રીતે આગળ વધી શકાય અને બીજા જે પણ ગેપ એનાલિસિસ છે અથવા તો ખૂટતી કડીઓ છે એ બધાનું એનાલિસિસ કરીને આ આગળ આ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવશે એમ મેમ ડ્રીમ સિટી પ્રોજેક્ટ છે તેને અડચણરૂપ છે તે ખજોટ ડિસ્પોઝલ પ્લાન્ટ છે તેને બહાર લઈ જવા માટે શહેરની બહાર લઈ જવા માટે ઘણા બધા પ્રયત્નો અત્યાર સુધી થઈ ચૂક્યા છે પણ કોઈ નક્કર પરિણામ નથી મળ્યું તો તેને બહાર લઈ જવા માટે કોઈ તમારા પ્રયત્નો રહેશે કઈ રીતની કામગીરી રહેશે ડ્રીમ સિટી પ્રોજેક્ટ એ ખૂબ જ અગત્યનું પ્રોજેક્ટ છે અને આમાં જો ખજૂવતની વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ છે આમાં બે દિશામાં આગળ વધવાની જરૂરત છે પહેલું તો ત્યાં જો ઓલરેડી વેસ્ટ ડિપોઝિટ થયું છે એમનું સાયન્ટિફિક ધોરણે પ્રોસેસિંગ કરવામાં આવે અને જેટલું પણ લીગસી વેસ્ટ છે એમને સાયન્ટિફિક ધોરણે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં લઈ જવામાં આવે અને આ દિશામાં અ સુરત મહાનગરપાલિકા તરફથી કામગીરી હાથ ધરવામાં આવશે બીજું જો કરન્ટ વેસ્ટ અત્યારે ત્યાં આવી રહ્યું છે એમના માટેનું જો ઓલ્ટરનેટ મિકેનિઝમ છે અથવા તો જો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું સાયન્ટિફિક ટેકનોલોજીથી જો વેસ્ટ મેનેજમેન્ટ છે આ બંને દિશાઓમાં સાથે રહીને કામગીરી કરવામાં આવે એમના માટેની ત્યાં કામગીરી હાથ ધરવામાં આવશે અને આવનાર દિવસોમાં આ દિશામાં પોઝિટિવલી સકારાત્મક રીતે લોંગ ટર્મ વિઝન સાથે કામગીરી કરવામાં આવશે આપણે જો વાત કરીએ તો એક સમયમાં જો સુરત મહાનગરપાલિકા કહીએ તો સમૃદ્ધ મહાનગરપાલિકાઓમાંની એક હતી પરંતુ હાલમાં સ્થિતિ થોડીક અલગ છે તો વિકાસના કામો અને પ્રાથમિક સુવિધાના કામો આ બંને વચ્ચે તમે બેલેન્સ કઈ રીતે સાધશો શું લાગે છે તમને સુરત મહાનગરપાલિકા એક ખૂબ જ મોટી મહાનગરપાલિકા છે અને આમાં સુરત મહાનગરપાલિકાનું જો વિસ્તાર છે એ પણ સતત અગાઉના વર્ષોમાં વધતું ગયું છે સાથે સાથે આ સુરત જો શહેર છે એમની જો વસ્તી છે એનું પ્રમાણ જો વધી રહ્યું છે એ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા આ સુરતમાં વધી રહ્યું છે એટલે જ્યારે પોપ્યુલેશન વધારે વધતી હોય અને એમનું રેટ જ્યારે વધારે હોય ત્યારે જો બેસિક સુવિધાઓ છે રોડ રસ્તા પાણી ગટર એમનું પ્રમાણ પણ વધતું હોય છે અને સુરત મહાનગરપાલિકા તરફથી બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પૂરી પાડવા માટેની કટિબદ્ધતા છે અને એમના માટેના જે પણ આયોજન છે એ સુરત મહાનગરપાલિકા તરફથી સતત કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ આ કરવામાં આવશે પણ સાથે સાથે એમના માટેના જો ફાઇનાન્શિયલ પ્રોવિઝન્સ છે એમના માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર શ્રીની ગ્રાન્ટ તરફ એમના તરફથી તો મેળવવામાં આવશે જ પણ જો રેવન્યુ જનરેશન છે આમાં નોન રેવન્યૂ જનરેશન કરવામાં આવે જે જેવા કે સુરત મહાનગરપાલિકા સમગ્ર ભારત દેશમાં વોટરમાં રીયૂઝ અને રિસાયકલ ઓફ વેસ્ટ વોટર કરીને ઇન્ડસ્ટ્રીઝને જો આપ આપી રહી છે એમનાથી જો નોન રેવન્યુ આવક થઈ રહી છે એ પણ ભવિષ્યમાં વધારવામાં આવશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું સાયન્ટિફિક પ્રોસેસ કરીને એમાંથી જો ઉત્પાદન કરીને અને આમાંથી પણ સુરત મહાનગરપાલિકાને આવક મળે આ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે પીપીપી મોડલ્સ થકી એક જો ફાઇનાન્શિયલ પ્રોવિઝન્સ છે એ પણ કરવામાં આવશે વેરિયસ જો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે વર્લ્ડ બેંક છે આઈએફસી છે અને બીજા પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમના સાથે પણ અથવા તો મ્યુનિસિપલ બોન્ડ્સ છે એ તમામ દિશાઓમાં એક્સપ્લોર કરીને કામગીરી કરવામાં આવશે અને એક જો ટેક્સ બેઝ છે કેમ કે જો રિવિઝન ઓફ ટેક્સીસ છે અથવા તો જો નવા વિસ્તારો એડ થયા છે આ બધાને ધ્યાને રાખીને અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જો ડેવલપમેન્ટ થયું છે તો ત્યાં પણ રિવાઇઝડ અસેસમેન્ટ્સ જો થવા જોઈએ એ બધાને ધ્યાને રાખીને એ એ દિશામાં પણ નક્કર ટેક્સ રિકવરીઝ થાય ટેક્સ કમ્પ્લાયન્સ થાય ને લોકો જાતે પોતા વોલન્ટ્રીલી ટેક્સ કમ્પ્લાયન્સ કરે એમના માટેના જો સિસ્ટમ્સ છે અને પ્રોસેસીસ છે એ પણ લોકોને ઓનલાઈન ઉપલબ્ધ થાય અને સરળતાથી ઝડપથી થઈ શકે આ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે તો ઓવરઓલ ફાઇનાન્શિયલી નવા જો સ્ત્રોતો છે આવકના એ ઊભા કરવામાં આવશે પણ સાથે સાથેસાથ જ્યાં જ્યાં પણ કટ કરી શકાય અને એક્સપેન્ડિચર્સને કંટ્રોલ કરી શકાય આ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે આપણે જો વાત કરીએ ભવિષ્યની તો બે હજાર પાંત્રીસ માટેની જો વાત કરીએ તો પાણીની જરૂરિયાત એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ પણ આવી છે તેઓને પણ પાણી આપણે પૂરું પાડવાની સુરત મહાનગરપાલિકાની જવાબદારી છે તો એના માટે કઈ રીતના પ્રયત્નો તમારા તરફથી રહેશે પાણી માટેની બે ખાસ પ્રકારની જરૂરિયાત હોય છે એક ડોમેસ્ટિક કન્ઝપ્શન જો લોકોને ડે ટુ ડે બેસિસ ઉપર બધાને જોઈએ અને બીજું ઇન્ડસ્ટ્રીયલ કન્ઝપ્શન ડે ટુ ડે જો કન્સપ્શન છે એમાં જો વોટર ક્વોલિટી છે એ હાઈએસ્ટ વોટર ક્વોલિટી હોય છે અને એમના માટેના એસએમસી અને સુડા બંને જ મળીને નવા પ્રોજેક્ટ હાથ ધરી રહી છે જેવા કે સુડામાં અત્યારે સાડા સાતસો કરોડનું અપ્રોક્સિમેટલુંનું એક પ્રોજેક્ટ છે જે ભારત સરકાર અને ગુજરાત સરકારે મંજૂર કર્યું છે અને હવે આ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવશે અને એનાથી જો સુડા વિસ્તારના જો ગામો છે એમને પાણી ડ્રિંકિંગ વોટર આપવામાં આવશે એવી રીતે જ અહીંયા જો તાપી રિવર છે ત્યાંથી પણ જો પ્રોજેક્ટ છે પીવાના પાણી માટે એ કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઈને ત્યાં વધારાના એમએલડી ઇન્ટેકવેલ ડબલ્યુટીપી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ એ તમામ ઊભા કરીને વધારાના પાણી આપવામાં આવશે પણ સુરત એક ઇન્ડસ્ટ્રીયલ સિટી છે ઇકોનોમીની દૃષ્ટિએ અને એમના માટે જરૂરી છે કે રિયુઝ અને રિસાયકલ ઓફ વેસ્ટ વોટર કરવામાં આવે અને એમના થકી ઇન્ડસ્ટ્રીઝને આ જ વોટર પૂરું પાડવામાં આવે ઓલરેડી બે પ્રોજેક્ટ પાંડેસરા અને સચિનનું ચાલી રહ્યા છે અને નવા પ્રોજેક્ટ્સ અત્યારે આ દિશામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં ખૂબ મોટું પ્રોજેક્ટ આ વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી અને ખૂબ સારી ક્વોલિટીનું પાણી આપવામાં આવશે અત્યારે ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનની એક ટીમ અહીંયા આવી હતી અને એમાં ફોરેન ડેલિગેટ્સ પણ અહીંયા આવ્યા હતા અને એ લોકોએ જ્યારે પાણીની ગુણવત્તાની ચકાસણી કરી હતી તો ખૂબ સારી ક્વોલિટીનું પાણી આ લોકોને મળ્યું હતું અને એવું પાણી આપણે ઇન્ડસ્ટ્રીઝને ભવિષ્યમાં આપવામાં આવી રહ્યા છે અને આ દિશામાં સુરત મહાનગરપાલિકા એક્સપેન્શન કરશે અને વધારે મેં વધારે વેસ્ટ વોટરને રિયુઝ કરીને કરી શકાય આ દિશામાં આગળ વધશે પણ સાથે સાથે એક ઓર જો વિસ્તાર છે આમાં પણ ફોકસ કરવા જેવું લાગે છે અત્યારે આખા વિશ્વમાં આપણે આઠથી દસ ટકા જ રેઇન વોટર હાર્વેસ્ટ કરી શકીએ છીએ અને નાઇન્ટી ટુ નાઇન્ટી ટુ પર્સન્ટ રેઇન વોટર અત્યારે આપણે હાર્વેસ્ટ નથી કરી શકતા રેઇન વોટર હાર્વેસ્ટિંગની દિશામાં પણ ખૂબ મોટું પોટેન્શિયલ છે અને આવનાર દિવસોમાં સુરત મહાનગરપાલિકા અને સુડા તરફથી રેન વોટર હાર્વેસ્ટિંગ ના ઉપર પણ ખૂબ મોટા પાયા ઉપર ધ્યાન મૂકવામાં આવશે અને એમાં સ્કૂલ્સ કોલેજીસ અને દરેક વ્યક્તિ કેમ કે દરેક વ્યક્તિ પાણીને કન્ઝ્યુમ કરે છે એટલે દરેક નાના નાના ઘર હોય કે મોટા ઘર હોય ખૂબ સરસ રીતે અને બહુ જ લો કોસ્ટમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ એટલે આ દિશામાં પણ ખૂબ મોટા પાયા ઉપર ભવિષ્યમાં કામગીરી કરવામાં આવશે મેડમ તમે વાત કરી ઘણા બધા પ્રોજેક્ટ વિશે ઘણા બધા ચેલેન્જીસ પણ છે તમારી સામે તો તમને શું લાગે છે આ બધા જે પ્રોજેક્ટો વિશે તમે સવિસ્તાર માહિતી આપી છે તો કયો પ્રોજેક્ટ તમારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હોય એવું તમને લાગી રહ્યું છે મને લાગે છે કે સુરતના ડેવલપમેન્ટ માટે બધા જ પ્રોજેક્ટ્સ અગત્યના છે અને અત્યારે જેવી રીતે સુરતમાં પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે ખૂબ મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને લોકોના ઇમ્પોર્ટન્ટ સર્વ વ્યાપક વિકાસ માટેના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને આમાં જે પણ ચેલેન્જીસ હશે અમે બધા વિભાગો સાથે મળીને અને બધી ટીમ સાથે મળીને એ ચેલેન્જીસને પહોંચી વળવા માટે ખૂબ કટિબદ્ધ રીતે કામ કરીશું અને બધા પ્રોજેક્ટ્સમાં ખૂબ સારી રીતે આગળ ધપાવીશું એમ એવો મને પૂરતો વિશ્વાસ છે મેમ એક પર્સનલ સવાલ કે તમે એક મહિલા આઈએએસ છો અને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છો મ્યુનિસિપલ કમિશનર અગાઉ પણ રહી ચૂક્યા છો તો એક મહિલા તરીકે કેટલું ડિફિકલ્ટ છે ઘરનું કામ કરવાનું અને સાથે આ બધી જવાબદારી હોય છે તે તમારે બેલેન્સ કરવાની હોય છે વિમેનને કહેવામાં આવે છે કે એ લોકો ટાસ્કર્સ હોય છે અને સૌથી જો વધારે સારી ક્વોલિટી હોય છે એઝ અ વિમેન કે પેશિયન્સ હોય છે ટોલરન્સ હોય છે અને ઇન્ટેગ્રિટી સાથે અને સિન્સેરિટી સાથે હાર્ડવર્ક કરવા માટેની જો ક્વોલિટીઝ છે એ દરેક મહિલામાં હોય છે ગુજરાત જેવું રાજ્ય જ્યાં મહિલા અધિકારી તરીકે સરકાર અને લોકો અને જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ બધા જ તક આપે છે અને મહિલા અધિકારીઓમાં વિશ્વાસ મૂકે છે કે નહીં આ લોકો પણ ખૂબ સારી રીતે કામ કરી શકશે એટલે હું બધાનું જ મને સપોર્ટ દરેક વખતે મળ્યું છે અને ખૂબ તહે દિલથી બધાનું હાર્દિક આભાર માનું છું કે આ એ બધાના સપોર્ટ વિશ્વાસના કારણે અમે કોઈ પણ જગ્યા ઉપર હોઈએ તો કમિટમેન્ટ સાથે કામ કરી શકીએ છીએ અને જેવી રીતે કીધું છે કે મલ્ટીટાસ્કર્સ હોય છે એટલે ઘર સમાજ અને ઓફિસ આ ત્રણેયની જવાબદારી મહિલા બધી જ મહિલાઓ ખૂબ સારી રીતે નિભાવી શકે છે અને આ જ દિશામાં હું પણ કામગીરી કરી રહી છું લાસ્ટ સુરત વાસીઓને તમે શું સંદેશો આપવા માંગશો સુરત વિશ્વમાં જૂના કાળથી જ એક પ્રખ્યાત અને ઇન્ટરનેશનલ સિટી તરીકે પોતાને એસ્ટેબ્લિશ કરી ચૂકી છે અને સુરતની ઘણી બધી બાબતો વિશ્વ સ્તરે એમની નોંધ લેવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર તરીકે મને અહીંયા જો કામ કરવાની જવાબદારી મળી છે તો સુરતના લોકોને એસ્પિરેશન્સ અને એમના સર્વવ્યાપી વિકાસને ધ્યાને રાખીને કોર્પોરેશન અને સુરા બંનેમાંથી કટિબદ્ધ રીતે સુરતના વિકાસ માટે કામ કરીશું એવી હું લોકોને ખાતરી આપું છું તો આજે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કે જેમણે ચેનલ સુરત સાથે વિશેષ મુલાકાત આપી અને હમણાં જે પણ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તે તમામ પ્રોજેક્ટોને આગળ વધારવાની સાથે સુરતને પણ સ્વચ્છતામાં આગળ લઈ જવાનું તે તમામ પ્રકલ્પોને તેઓ આગળ ધપાવશે તેવું તેમનું કહેવું છે કેમેરા પર્સન રવિ વાંતે સાથે નિકિતા ચલિયાવાલા ચેનલ સુરત